મારી મેલડી તો એવી તૈયાર છે ને ભાઈ, રિજન તો રાજ આપી દે બા, હે પણ ભલા બાળા જગદી બા કેસે નિર્ધડ્યો હું તો નિંદરે એને પેટ ભરાના કામ ઓલો ઝાણ માણા હોય ને એને નહીં તો મરણ હોય અજાડ ને પૂરા રાજુ મરી ના કારણ છે કે જગત માં કે છે ને ભાઈ નથી મફત માં મળતા મરના એના મૂલ ચૂકવા પડતા નથી મફત માં મળતા એના મૂલ ચૂકવા પડતા કારણ સંતને સદપણા એમ એમ નથી મળ્યા નાનપણથી પોતાની કુળની દેવી નો સાયો તો હતો પણ મનની માલિકાર એક ઓળતો હતો કે લાવ લાવ મારી ધક્કા વાળી મેલડી છે એનું એ તણ પાડવાનું દ્રવ્ય ઉંબાડી બાપ કુવામાં પડી તો નહીં જવાય પણ કુવાના કાંઠે રહી અને મારી મેલડી ની ભોરી જેવી ભક્તિ થાય ને એવી મારે કરવી છે બાપ પણ મને તારી દયા તારો દરબાર મારી મેલડી સિવાય હે એ પડિયા બધી તારી કરેલી છે માણા ની નહીં હો હે કરણ કે જગત ની માલિકાર માણા હોય વાતો કરે ભાઈ ક્યાં ધર્મણા એમનેમ નો બધાય દેવી ના શાંતિ એમનેમ નો થાય પણ સહી ભલા મારા બાળપણ ની ભોરી ભક્તિ હોય લાલાભાઈ એમાં ખબર કે ના પડે જઈ અને બાના તારી ભૂવા હોય ને કહે છે બાપુ મારી વેલડી ને મારે ત્રણ પાડા નું ધરંડી માંડું છે મને રજા લઈ દઈ ને પણ આત્માની માલી પાર એક વિશ્વાસ તો હતો બાપ કે બાપ આ જગત માં મારી મેલડી સિવાય અમારું યા જગત નું કોઈ નહીં મારી મેલડી સિવાય આ જગત માં જીવું કેમ બાપ પણ જ્યાં મારી મેલડી ને પૂછવા બેઠા ને મારી મેલડી કીધું કે આજા મારા પ્રતિપિયા મારા દીકરા મને જાખો શું થાય આવડા આવશે અદુક જાણે મને મેલડી ને બેહુડાવ અને કદાચ જો આવ્યા થઈ ગયા માથે જો ગરવા જેવું થામ નો કરી દઉં ને તો આવશ ની માલિક પર હું બેરડી બેઠી ને નકાબી કેવા વાગે મારી મેલડી છે ને મને શેતર છે ને પણ મારી આ જગત ને કેમ ખબર પડે કે મારી મેલડી બેઠી છે રાજા મારા દીકરા તારા મન ની માલી પર ઓરતો લાવી જો પૂરો ન કરી દઉં તો મને મેલડી ને ઓરખે પણ બાપ જઈ અને મન ની માલી પર ઓરતો લાવી હોય કે માણા હોય ને એને તો હવ ધૂણાવી જાય પણ એક હાથ વાળાની દીકરીના મુખે જો મારી ધકાવારી મેળડી આવી ઉભી રહી તો માનું કે મારી મેળડી છે મારા ભાગ લે આવે છે પણ જોઈ દે ઓ બડી
મન તારી નદી ઉલી ગદી ઉલી મન પડદી પિયાલે મન ખબર ઉપડે નહી મરી જાવસ ની પિયાલી મારી મેલડી ની દયા એવી છે ને ભાઈ, કે જેને ડોક્ટર હોય ના પાડી દે, જેના વૈદ હોય ના પાડી દે, અને કદાચ મારી મેલડી ને આઈસીયુ લઈ આવો, અને ભલામણા જો તમારા ડોક્ટર ના નિદાન કરેલા હોય, જો ખોટા ન કરી દઉં તો મને આ વર્ષની મેલડી ને ખોટ લાગી જાય બાપો. એક મેલડી તારા ભરોસે રખડે છે, અને કદાચ મારા દીકરા કોઈ દેતા વડીની માળી પર જાવ અને કોઈ માથા વિનાના મેખ જાગે અને મને આવશની મેલડી ને કદાચ ટકોરો મારજો તો તારા માથા વિનાના મેખ ને જો સલામો નો ભરાવ ને એ દોડો મને મેલડી ને ખોટ લાગી જાય બાપો. કદાચ મારી મેલડી ઉપર ભાવ રાખે અને કદાચ જો જગત ની માલી પાર આવડો મારો પંચ આવ્યો છે મને મેલડી ને બોલાવણું કરે અને જો એક વાર બોલાવે જો એક વી ખાના ના જવાબ ન દઉં તો મને મેલડી ને ખોટ લાગી જશે બાપો.
મોટી જાદુ આપે બાપ પણ આવી અને મારી મેલડી ને આશરે આવી ને મેલડી કોકી આ કલમ પલમ થી આજ કદાચ મન થી કદાચ મારી મેલડી તારું નામ લીધું હોય ને આ જગત માં તારા પાસે હું કિશોરીઓ બીજું કઈ માંગતો તો નથી પણ મારી એક મારું ભાણેજડું છે ને રાજકોટ ની બજાર ની માલિકાન નિરાધાન થઈ ગયું છે દુનિયામાં કોઈ નથી બાપ પણ બાપ જગત માં કે છે કર્મે માંડ્યા કીર્તાર સઠી ના ચૂકે નહીં ઉનાર કરો હજાર આખડ વેડાયા આડામે મરી ના જઈ અને મારી આવસ ની મેલડી નો દરબાર છે દરબાર ની માલિકાર જઈને ઓસિયો બધી ગયો ભાઈ બાપ આ દુનિયામાં મારી મેલડી પણ મારી મેલડી બોટી ગઈ મારા કિશોરીયા મારા દીકરા ઓસી ને આવ આજ તારી મેલડી તારા કરમ બાદ લ્યા હું બોલું મારા કિશોરીયા મારા કિશોરીયા મારા દીકરા મન જાખો શું થાય કોઈ છ મહિના ના વધાર દી કોઈ બાર મહિના ના વધાર દી પણ ભલા મારા મારી મેલડી નો એટલો પડતો છે કે હાથી ની માલિપાર જેલ ના હરિયા તોડી ને ભાણજડા ને એમ કહો આજે માથા જ લઈ એ ભલા મારા એટલું તો નહીં પણ બાપ જેને હાથ હાથ ઉરાની ગડબડું થઈ જાય ઘરની માલિકાર સંતાન જેવું નામ નતું ભલા મારા જેને સંતાન ન થતું હોય એ કદાચ મારી મેલડી પાસે ઓશિયાર હોવા હું પાડી દેશે અને મારી મેલડી એ દીકરી જેવા દાન આપી દીધા છે કે જાવ જાવ આવડો મારો પરદીપ્યો દીકરો તો ન આવડો છે પણ ન આવડ્યા ના મુખે આવીને મેલડી બોલું હું અને ભલા માળા જો મારા કાંડિયા ની માલિકા જો હોય વેત ની નાગડી બની જો રમતું ન માંડવા મનુ ને એ તો તો આવશ માં બેઠી નકામી મેલડી કેવા બાપો Yeah.
રૂપિયા હોય નાણા હોય એને તો હું આવકારો આપે, પણ થોડાક સમય પહેલા જગત ની માલિક ભલા મારા કેવો વખત આવી હે બાપ. ખરેખર મિત્રો એ આવડિયા થઈ ગયા માથે મારી આવસ ની મેરડી બેઠી છે, નવો બોર્ડ માંડી દીધો છે. કારણ કે નગરપાલિકા વાળા આવ્યો, મારી મેરડી નું મંદિર હતું પાડવા બેઠા હોય આવડા આ તો બધા સમજું છે, મારા નજર ના દાખલા છે. પણ જેને બોલવાની ભાન ન હોય, હાલવાની ભાનું ન હોય, જે મેળાની માલી પાર ગયા હોય અને ઓલું છોકરું હોય રમકડા આટણ જેમ રોતું હોય એમ આવડા પહોળા રિયન મારી મેળડી આટણ રો મેને બાપ. આજ મારો સદણ નો સાયો વિખારા મરીદી, આજ અમારો સંદન નો સાયો છે, અમારી દુઃખની અમને દુઃખ હોય સુખ હોય તે અમારી મેરડી પાઈથી અમે આહુડા પાડી લેતા હતા ને. આજ અમારી મેલડી અમારેથી ઉઠી ગઈ. ભલા ભલા ક્યાં જાઓ, આ દુઃખની વાતો હોય કેને જઈ છે. કારણ કે આવડા પહોળા ને જેથી દુઃખ પડતું હતું ને, આ જગત માં કોઈ આવકારો ન દેતું ને ત્યારે મારી આવસ ની મેરડી પાસે જઈને ઓશિયર વાહુડું પાડી લેતા. પણ બને જગત માં જોઈ થયું આવડા પહોળા ને રોતા દેશા ના રહી કે મારા કિશોરિયા પર આ પ્રતિભા દીકરા તમે ઓશિયારા શું કરી જાઓ. એ જગત ની માલિક પર મારી મેલડી નો પડતો એવો છે કે આજી હાલ ની માલિક મૂર્તિ છે, હજી જે કોઈને વિશ્વાસ નો આવતો ને ભાઈ આખું મંદિર પાડી દીધું. પણ બે ભાઈ એમ કોઈ મૂર્તિ ને ખેંચવા મહિને મારી મેલડી ની મૂર્તિ ડેગી નથી. મારી મેલડી નો પ્રકાર થયો મારા દીકરા ઓશિયારા શું બનો છો, હું મેલડી આવ્યા છું અને કદાચ આ જગત ની મારી પર કોઈ રાવા જાગે કોઈ દૈત જાગે અને કદાચ મારી મેલડી સામે કોઈ પૂરી નજર કરે જો હવા વેદ ની નાગડી બની અને જો રમતું ન માંડવા મનું તો મને આવશ ની મેલડી ને ખોટ લાગી જાય બાપો.
કોઈ ભૂતિયો વડલો જાંદડી જાપડી કોઈ કામરૂ દેશની વિદા તો ઠી પણ કોઈ હવાસો વાજીડા આવે કોઈ 500 વાજા આવીને વીર મઠુડીના ઘા કરવા મને અને કદાક મારી મેલીનું નામ લઈ લેજો જો કદાક 500 વાજા હોય જો ભોમાં નો ભંડારી દઉં ને એ તો તમને આ વસ્લો કડુકો આજ મને મેલીને હરામ થઈ જશે બાપો.